તો રાજકોટના ધોરાજીમાં ગણેશ વિસર્જન યાત્રા ઢોલ નગારા અને અબીલ ગુલાલ સાથે નીકળી હતી, જેમાં 10 દિવસની સેવા કર્યા બાદ બાપ્પાના વિસર્જન કરતી વેળા ભક્તોને આંખ ભીની થઈ ગઈ હતી. તો આવતા વર્ષે બાપ્પા જલ્દી આવે તેવી ભક્તો દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી હતી. બીજી બાજુ તંત્ર દ્વારા પણ ગણેશ વિસર્જનને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.